ગઢસિસા પોલીસની અનોખી પહેલ ગઢસીસા પોલીસે પોતાની હદમાં અનેક નાના મોટા ઘણા એવા વૃક્ષોનું વાવેતર કર્યું પર્યાવરણ બચાવવાની નેમ સાથે પોલીસની સરાહનીય કામગીરી આજે બીજા લોકોને પણ પ્રેરણારૂપ છે પર્યાવરણને બચાવવા આજે જ્યારે આપણે જોઈએ છીએ કે સરકાર જાગૃત થઈ છે અને જનજાગૃતિ માટે અનેક એવી યોજનાઓ લાવે છે ત્યારે આપણે વાત કરવી છે પોલીસ ખાતાની સરકાર તો આજે પર્યાવરણને બચાવવા આગળ તો જ છે જ પરંતુ પોલીસના અધિકારીઓ પણ પોતાની બખૂબી સારી કામગીરી કરી રહ્યા છે પર્યાવરણને પણ સક્રિય બની છે ત્યારે વાત છે માંડવી તાલુકાના સમૃદ્ધ વિકાસશીલ ગઢસીસા ગામની ગટસીસા ગામે પોલીસ થાણું આવેલું છે હાલમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ઝાલાએ એક મોટા ગજાના અધિકારી તો છે જ પરંતુ સાથે સાથે તેઓ વૃક્ષ પ્રેમી પણ છે તેમને વૃક્ષો પ્રત્યે અનહદ પ્રેમ છે સવાર સાંજ પોતે જાતે બે ટાઈમ વૃક્ષોને પાણી આપે છે અને વૃક્ષોનો સારો એવો ઉછેર પણ કરે છે પોલીસ ચોકીમાં આપણે એન્ટર થઈએ એટલે વૃક્ષોને જોઈને આપણને ટાઢક થાય એવું દ્રશ્ય ભાગે જોવા મળે છે બે હજાર સોળમાં પીએસઆઈ ઝાલાએ ગઢસીસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા હતા ત્યારે તેમણે વૃક્ષારોપણ મોટા પાયે કરેલું આજે વૃક્ષો વટ વૃક્ષ બન્યા છે અને હાલમાં પણ અહીં જ પોસ્ટિંગ થતાં સારી એવી કામગીરી કરી રહ્યા છે તો વાત કરીએ ગર્સી સાહ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રતનભાઈ ગઢવી ની તો રતનભાઈ ગઢવી પણ પીએસઆઈ ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરે છે આંબો લીમડો વગેરે જેવા વૃક્ષોનું વાવેતર કર્યું છે છેલ્લા 2-3 વર્ષમાં આંબાના વૃક્ષો અલ્યા ભૂલ્યા છે ખેડૂત જેવી જ બખુબી માવજતા બે પોલીસના અધિકારીઓ કરી રહ્યા છે આવતા એકાદ બે વર્ષમાં તો આંબાના ઝાડમાં આંબાનો ફાલ પણ ઉતરશે પોલીસની આ કામગીરીમાં ગર્સી સાના ખેડૂતો પણ પોતાનો માર્ગદર્શન આપે છે એ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી છે છે આજે આપણે જોઈએ કે ઘણી બધી એવી સરકારી કચેરીઓ હોય જ્યાં વૃક્ષારોપણ થાય પછી વૃક્ષોની માવજત ના થાય એટલે છોડ મૂર્જાઈ જાય છે તો ગઢસીસા પોલીસ ની જેમ બીજી ઘણી બધી કચેરીઓ પણ છે એમને પણ પ્રેરણા લેવી જોઈએ અને આવી સરાહનીય કામગીરી કરવી જોઈએ તો જુઓ મા આશાપુરા ન્યુઝ ચેનલ અમારો ખાસ અહેવાલ કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ માંડવી કચ્છ મારું નામ રમેશ મંજી રંગાણી છે હું ગઢસિસ્તાનો વતની છું અને બે હજાર સોળની અંદર આપણા ઝાલા સાહેબ જ્યારે અહીંયા ફરજ ઉપર આવ્યા હતા ત્યારે અહીં વૃક્ષારોપણ કરેલું અને સૌથી વધુ વૃક્ષોનું અહીં વાવેતર કરેલું હતું અને આજે વળી પાછા બે હજાર ઓગણીસની અંદર પાછા આવ્યા છે ફરજ ઉપર ત્યારે વૃક્ષોનું સારું એવું જતન કરે છે ગામમાંથી ખાતર પાણી આ બધું ભેગું કરી અને ઝાડનું બહુ પોષણ કરે છે અને એ માણસ એવા છે પ્રકૃતિ પ્રેમી કે અહીંનું વાતાવરણ અને અહીંની જે આપણે કહીએ ને લીલોતરી એને એટલી બધી ઓલી છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે આ અંબાના વૃક્ષો વાવ્યા છે તે બે વર્ષની અંદર બહુ સારું એવું એને કર્યું છે અને આજે આ તીસાલ મતલબ જોઈએ તો આના અંદર ફળ પણ લાગશે અને બહુ સારું એકદમ જતન કરેલું છે અને સાહેબે બહુ મહેનત કરી છે અને સાહેબ હું આટલે અવારનવાર આમ જતો હું કામ ઉપર ક્યાંક જતો હું ક્યાંક જતો હું ત્યારે સાહેબ ને સવારના સાત વાગે આપણે જોઈએ તો સાત વાગે પણ પોતે અહી પાણી પીવડાવતા હોય મહેનત કરતા હોય સાંજના આપણે દસ વાગે આવીએ તો દસ વાગે પણ એની ફરજ પૂરી કરીને આવતા હોય ત્યારે પાણી આપતા હોય ને એની જોડે રતનભાઈ ગઢવી છે કવિરાજ આપણે કહીજીએ ઈ ભી અહીં બહુ મહેનત કરે છે અને એને આપણે જયારે ને ટાઈમ મળે રતનભાઈને ત્યારે અહીં આટલે કને ખડ કડડાવવાનું હોય અંદર ખાતું ખાતર નાખવાનું હોય તો પોતે પોતાના રીતે બધું કામ કરે છે અને બહુ સારી રીતે જતન કરે છે અને આવા જો અધિકારી આપડા અહિયાં હોય ખર્ચસાને અમને એકદમ મસ્ત પોલીસ સ્ટાફ મળ્યો છે અને ગમે તે પોલીસ સ્ટાફમાંથી માંથી ગમે તે વ્યક્તિ હોય એ અહી ગેટ થી બહાર નીકળતા હોય એટલે એનું અંદર થી એવું થાય છે કે આ ચાલો આંબાના વૃક્ષ એટલા બધા છે એને એક વ્યવસ્થિત જતન કરે છે માવજત કરે છે અને બહુ સારી રીતે સંભાળ રાખે છે અને સ્ટાફ ભી બહુ સારો છે અને બધા પ્રકૃતિ પ્રેમી છે ઝાલા સાહેબ કામગીરી કેવી છે ઝાલા સાહેબની કામગીરી બહુ સરસ જ છે અને ફરજ પણ બહુ સારી રીતે બજાવે છે અને સાથે સાથે આ પ્રકૃતિ નું પણ બહુ સાચું જતન કરે છે મારું નામ રાયમા ફારૂક છે ગઢશીસાનો સ્થાનિક રહેવાસી છું લગભગ છેલ્લા સત્યાવીસ વર્ષથી બાગાયતી ખેતી કરું છું એમાં ખાસ કરીને કેસર આંબાની જ્યારે કચ્છમાં શરૂઆત પણ નથી એટલી બધી કેસર કેરીના વાવેતરની ત્યારથી શરૂઆતમાં મારા ફાધરે એક એક્સપેરિમેન્ટ કર્યો કે કચ્છની અંદર કેસર થાય છે કે નહીં ત્યારથી બસ એક મને

ત્યારથી મેં જોયું કે એક નાનકડા એવા સુકા ગામના રહેવાસી રતનભાઈ ગઢવી જે પોલીસ સ્ટાફમાં જોડાયેલા છે તેમણે એક ટાવર્સની જમીન એમના ધ્યાને આવી અને એ એમણે સદુપયોગ કર્યો છે તે આપ સૌએ કદાચ જોયું હશે લાઈવ બતાવ્યું હશે ત્યારે એની અંદર મારા હિસાબે જે એમણે મહેનત કરી છે એ મહેનત હું હોઉં તો પણ ન કરી શકું મારું એવું માનવું છે કેમ કે એકદમ ટાવર્સની એટલે પથરાળ જમીન બિલકુલ બંજર કહેવાય એવી એવી જમીનની અંદર અંદાજીત 44 જેટલા કેસર ઝાડ વ્યવસ્થિત રીતે આજે તમે જોઈ શકો છો કેવા સારી મૂળ વાત તો કહેવાની રહી ગઈ કે હું જ્યારે મારા ફાર્મ ઉપર સવાર સાંજ આવતો જતો હોઉં છું એ દરમિયાન મેં સાહેબ શ્રી એ આર ઝાલા સાહેબને પણ જાતે પાણી આપતા અને માવજત કરતા મેં જોયા છે મારી નજરે અને એ ખરેખર એક દાખલા રૂપ મોટું ઉદાહરણ ગણાય મારા હિસાબે કે એક સરકારી ફરજ બજાવતો વ્યક્તિ જો ઝાડ પ્રત્યે આટલી જાગૃતિ અને મોહબત રાખતો હોય તો આપણા માટે ઘણી ગર્વની વાત છે મારું નામ રમણીકલાલ માવજી પરવાડિયા ગામ ગડસીસા ને મારો વિષય કે ખેતી અત્યારે બે હાજર સોળ ની સાલમાં ઝાલા સાહેબ હતા ત્યારથી એમને એવું હતું કે આ વૃક્ષો રોપણ કરીને આપણે હરિયાળી જમીન બનાવવાની ત્યારથી કરીને અત્યારે બે હજાર ને ઓગણીસમાં પાછા આવ્યા છે ને ત્યારથી ને અત્યારે સાહેબે જોયો કે આ બહુ આમ છે ને એના માર્ગને હેઠળ નીચે ઝાલા સાહેબ ને રતનભાઈ ને દેવજીભાઈ ને એવા ઘણા આપણા કર્મચારી પોલીસ કર્મચારી છે પણ એના માવજત એ લોકો કરે છે હું આમ અવડનવળ આવું ત્યારે બતાવી આવું ને કાંઈ બી મારી જરૂર હોય જ મને ફોન કરે હું આવતો રહું છું ને એવી રીતે આ બધું આ ઝાડનું અત્યારે જો આમ બધે એકદમ વિકસે ને અત્યારે એમાં ફળ પકડાવાના છે એ હું માંડવીમાં અવડનવળ મારા કામની રીતે હું જાઉં છું અત્યારે માંડવી કચેરી કે મામલતદાર કચેરીમાં જોઉં છો ઉમાં પણ આપણે કાંઈ બી માવજત નથી પણ એમ એ લોકોને થોડુંક માર્ગદર્શન આપે જાગૃત બનાવે ને હરિયાળી બનાવે આપણે કચ્છ નો બધા હળિયારી બનાવવાની છે તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધેલી પણ એમાં માવજત નથી કોઈ એ બધા અત્યારે એમ દિવાળી ધમાકા ઓફર માસાપુરા ન્યૂઝના વિશાળ નેટવર્કમાં આપના ધંધા રોજગારની જાહેરાત મુકાવો તદ્દન વ્યાજબી ભાવોમાં સ્ક્રોલ જાહેરાત ત્રણ માસના માત્ર રૂપિયા ત્રણ હજાર વિડીયો જાહેરાત ત્રણ માસના માત્ર રૂપિયા પંદર હજાર વિડીયો સ્ક્રોલ તેમજ બે હજાર વીસ ના કેલેન્ડર જાહેરાત પેકેજ માત્ર રૂપિયા વીસ હજાર માં કચ્છ સૌથી મોટું ટીવી નેટવર્ક ધરાવતું માસાપુરા ન્યૂઝ રકમ એડવાન્સ આપવાની રહેશે બાકીની રકમ દસ થી પંદર દિવસમાં આપવાની રહેશે એડ્રેસ માસાપુરા ન્યૂઝ એક આઈયા એપાર્ટમેન્ટ જુબેલી ગ્રાઉન્ડની બાજુમાં ભુજ કચ્છ મોબાઈલ નંબર સત્તાણું બસો બાવન